આ બધા છે ને આ તુછલા વેડા કહેવાય, અરજીના કામે નિવેદન લખાવ. હો અલી લઈ લો, ચાલો બરાબર. પીએને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય થરકો એકવાર વાંચી લે, અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીયરન્સ દે આપવા. શું નામ આપનું? આપનું નામ જણાવો. ઓકે, તમે જે મને આ નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસીની કઈ ધારા મુજબ આપો છો? 41A મુજબ. એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર? તો એફઆઈઆર પહેલા 41A સીઆરપીસીની લાગે એ મને જણાવો. કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલા? સાંભળો સાંભળો, સીઆરપીસીમાં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો. ચાલો, એવી કોઈ ધારા છે તમારી પાસે? એફઆઈઆર પહેલા થાય કે પહેલા ઇન્વેસ્ટિગેશન થાય? પહેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય. તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલા મારી સામે ગુનો નોંધવાનો, બરાબર. તો પહેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય, પહેલા તપાસ ના થાય, રાઈટ? તો પહેલા કોણ છે, કોણે મોકલ્યું છે? પીએસસીએ મોકલાવ્યું છે ને, તો પીએસસીને પહેલા જણાવો કે પહેલા મારી સામે ગુનો નોંધે, બરાબર. તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર 41A તમે સમન્સ ઇસ્યુ કરજો. એટલે નોટિસ ઓફ અપીયરન્સ તમે મને 41A મુજબ આપશો ને, તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ, મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે. આ બધા છે ને આ તુછલા વેડા કહેવાય, અરજીના કામે નિવેદન લખાવ. હો અલી લઈ લો, ચાલો બરાબર. પીએને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય થરકો એકવાર વાંચી લે, અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીયરન્સ આપવા આવો, બરાબર. ચાલો, ધન્યવાદ. જય હિન્દભાઈ. હો, તમને સરકાર એટલો પગાર આપે છે, એટલા તોડ પાણી કરી, ખબર ત્યાં સુધીમાં તમે 10% સારા કામ કરો, બાકી 90% દુઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે. તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી, તો તમારે 500-500 મફતના ફિરકા લેવા પડે છે, અને 500-500 મફતના ફિરકા તમને ના મળે, તમારા દલાલો જે તમને ઉઘરાવી ઉઘરાવીને તમારું પેટ ભરે, એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું, દાદાગીરી કરવાનું. સુરત તમારા બાપનું છે, વરાછા તમારા બાપનું છે, સરથાણા તારા મારા બાપનું છે. સાલા લુખાઓ ગાડીઓ લઈને નીકળી પડો, જે સલાહો જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે, એમાં પેટ્રોલ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય, અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને હેરાન કરવાનો ધંધો કરો સાલા લુખાઓ. એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે, અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ, પણ છોડશું નહીં. આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશું, એટલું યાદ રાખજો. હવે તો જોઈને રહીશું ભાઈ. હા, ઘટના બની છે સરથાણાની અંદર, પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો, એ રીતે ઓલરેડી 4-5 ફિરકીઓ તો લઈ ગયા હતા. અને પછી એક પોલીસનો મળતિયો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી, જે ફિરકી ખરાબ નીકળે છે. તો પેલા ભાઈને બધો સ્ટોક 14 તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય, એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે. એમ છતાં એ પોલીસનો મળતિયો એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે છે, અને એ ફોન કરે, એટલે પોલીસનો મળતિયો ફોન કરે એટલે કંટ્રોલ રૂમની કોઈ જરૂરત નથી, સરથાણા પોલીસ સ્ટેશનના 3-4 લુખા, હું લુખા જ કહીએ, પોલીસવાળા ના કહેવાય ને લુખા કહેવાય, લુખા શું કરવા કહેવાય ને હું તમને કહું છું. એ 3-4 લુખા આવી જાય છે, એ વ્યક્તિ વિકલાંગ છે, સરખું ચાલી નથી શકતા, એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે, પોલીસ સ્ટેશન લઈ જાય છે, પોલીસ સ્ટેશનમાં એમને માર મારે છે, પોલીસ સ્ટેશનમાં એમને દારૂ પીવડાવવાની કોશિશ કરે છે, એમની ઉપર પ્રોહિબિશનના ખોટા કેસ કરે છે, પ્રોહિબિશનમાં માર મારે છે, અને એવી ધમકી મારે છે કે તારી પાસે વિડીયો છે ને તો તારે જે ઉખાડવું એ ઉખાડી લેજે. અરે લુખાઓ, તમારે જો ફિરકી લેવાની કેવડ ના હોય ને તો 500-500 રૂપિયા મજૂરી કરવા મારે ઓફિસે આવતારો, ત્યાંથી હું તમને પગાર આપીશ અને ત્યાંથી તમે પછી ફિરકી લો. સાલાઓ, જો તેવડ નથી તો પછી પોલીસની નોકરી મૂકી દો, પટ્ટા ઉતાર દો, વર્દીઓ ઉતાર દો, તમારી જરૂર નથી પોલીસ ખાતામાં. સાલાઓ, સેવા કરવા માટે તમે નોકરી લીધી છે, અને નોકરું ના થતો હોય તો નોકરું મૂકી દો. સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે. સાલાઓ, સેવા તો કરી નથી શકતા, અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉત્તરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો, અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો, તમારી જાતને સમજો છો શું? અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસનું નેગેટિવ ચલાવે છે. તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો? 150 અને 500 રૂપિયાના ફિરકા માટે 4-4 ગાડીઓ લઈને
પહોંચી જાવ છો, સાલા કોક ની ઘરે ચોરી થઈ હોય, કોક નું કઈક નુકસાન થયું હોય, પોલીસ માં કંટ્રોલ રૂમ માં ફોન કરે તો અડધી કલાકે પહોંચો છો, અને લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો, અને સામાન્ય જનતા હારે મારામારી કરો છો, અને ઉપરથી એવી ધમકી મારો છો, તમે વિડીયો છે જે ઉખાડવું હોય એ ઉખાડી લેજે, સાલો સિસ્ટમ માં નથી, જો સિસ્ટમ માં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ, એટલી અમે ક્ષમતા રાખીએ છીએ, અને એક છોડવાના નથી. હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા, એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ, અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો, કારણ કે સાલાઓ તમે સાવચેત થઈ જશો મને ખબર છે, એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય, તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા હોય, તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ, અમારી ઉપર કોઈ નથી, તો એ ભૂલી જજો, ન્યાયતંત્ર છે, ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે એમને ન્યાય અપાવીને રહીશું. સાલાઓ હોમ મિનિસ્ટ્રીમાંથી કંઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે, આમના નંગા નાચ ચાલે છે અત્યારે સિટીની અંદર, કઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડીને મારવાના છે, એટલું યાદ રાખજો, જો તમે આજ પણ જાગૃત નહીં થાવ, ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને, તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે, જાહેર જનતાને પકડીને મારે છે. લુખ્ખાગીરીની કોઈ હદ હોય છે, સામાન્ય લોકોનું ટોલરન્સનું એક હદ હોય છે, એટલું યાદ રાખજો. રાજુભાઈ મારી સાથે છે, પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી. વિસ્તારમાં ભગવાનગર ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો, 13 તારીખે રાતે પોલીસ વાળાનો મળતીઓ આવી મારી પાસે ફિરકી લઈ ગયો, અને બીજે દિવસે 14 તારીખે બપોરે 2 વાગે એક માણસ આવી મને કે ફિરકીમાં દોરો કટિંગ થઈ જશે, મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફિરકી ચગાવવાની માણસને આપી દીધી, છતાંય મને કે આગલા જે ફિરકીમાં દોરી છે મને આપી દો, મેં કીધું ભાઈ નો નીકળે તમે અમે આપુસી લઈ જાઓ, મારે પૈસા નથી જોતા, તો એમને કોઈ માણસને ફોન કર્યો અને 3 જણા પોલીસવાળા 2 વ્હીલ લઈને આવ્યા, અને અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા, અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન, ત્યાં જઈને મને વાળ પકડીને ધસડીને ઓફિસમાં લઈ ગયા, અને અંદર જઈને મને ટીકા પાટોનો માર મારવામાં આવ્યો, અને મા બેન સામે ગાળો આપી, મારા માણસને પણ 4 જણા થઈને બહુ માર્યો છે, અને વિડીયો એને કીધું જે પણ વિડીયો હોય તારે વાયરલ કરી દેવાનો, અમે કોઈથી બીતા નથી. બહુ લાફા છપાટું બહુ મારી વાળ પકડી મારો, પછી ગાઉ દીધી. જબરદસ્તી બરાબર, પછી મને મશીન વડે ફૂંક મરાવે બરાબર, તમને દારૂ પીવડાવ્યો ટૂંકમાં, પીવડાવી અને પછી દારૂ નો ફટાફટ કેસ બનાવ્યા તમારી મશીન વડે મોઢામાં મેકી મને કે આમાં ફૂંક માર, કે તારી ઉપર કે કેસ બનાવી નાખો તને છોડવામાં નહીં આવે.